તો વડોદરા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નિવેદન સામે લોકોમાં ભારે રોષ છે. નાગરિકોએ નિવેદનને હાસ્યાસ્પદ ગણાવ્યું છે. લોકોએ ખોબે ને ખોબે મત આપ્યા છે. સ્થાનિકો દ્વારા આ પ્રકારની વાત પણ કરવામાં આવી રહી છે, ત્યારે આવું નિવેદન બાળક બુદ્ધિનું જ હોઈ શકે. સ્થાનિકો દ્વારા ભારે રોષ અત્યારે લોકોમાં જોવા મળી રહ્યો છે, ત્યારે પૂર સમયે લોકોને ખાવાના પણ ફાંફા હતા, ત્યારે કોર્પોરેશન લોકો પાસેથી વેરો લેવાનું બંધ કરે, કારણ કે સમય જરૂર પડે ત્યારે કોઈ જ આવ્યું ન હતું. બાઇક અને ગાડીઓ વેચીને બોટ વસાવી પડશે તેવું હાસ્યાસ્પદ નિવેદન સ્થાનિકો દ્વારા આપવામાં આવ્યું છે. ત્યારે કોતરો પૂરીને મોલ બનાવી દીધા છે, ત્યારે પૂર સમયે નેતાઓ ગાયબ થઈ ગયા છે. સ્થાનિકો દ્વારા આ પ્રકારની વાત કરવામાં આવી રહી છે અને હવે કહેવામાં આવી રહ્યું છે કે હવે નેતાઓ ગણેશ પંડાલમાં આરતી કરવા માટે થનગની રહ્યા છે. તો અત્યારે હાલ જે આ પરિસ્થિતિ સર્જાઈ છે, ત્યારે પહેલા નેતાઓ દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું હતું આવો જોઈએ. પરંતુ ક્લાઇમેટ ચેન્જના લીધે જે હેવી વરસાદ પડતો હોય છે, એમાં નાગરિકોએ પણ ફક્ત તંત્ર પર આક્ષેપ મૂકવાના બદલે થોડું આપણે પણ તૈયારી કરીએ, જેથી કરીને આપણે પણ સેફ રહીએ. એ ઘરમાં એકાદ ટ્યુબ રાખીએ, કે સોસાયટી મોટી સોસાયટી હોય તો કચરા રાખવાની વ્યવસ્થા કરે, કે ઇમરજન્સી લાઇટ રાખે, કે દોરડા રાખે. તો જ્યાં સુધી આ પ્રોજેક્ટ ના થાય ત્યાં સુધી આપણે પણ આ હેવી વરસાદ જોડે રહેતા શીખવું પડશે. તલ મિસ્ત્રી દ્વારા આ પ્રકારનું જે નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈને હવે લોકો શું પ્રતિક્રિયા આપે છે તેની ઉપર પણ નજર કરીશું. કારણ કે જ્યારે જરૂર હતી, જ્યારે પૂર આવ્યું હતું, લોકો જ્યારે પાણીમાં ડૂબેલા હતા, ત્યારે નેતાઓ ગાયબ હતા, ત્યારે હવે શું કહેવું છે લોકોનું આવો જોઈએ. વડોદરા શહેરના નાગરિકોને પૂરની પરિસ્થિતિમાંથી હજી કળ નથી વળી, લાખો કરોડ રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે. ત્યાં જ સ્થાયી સમિતિના અધ્યક્ષે જવાબદાર કહેવાય તેમણે સ્ટેટમેન્ટ આપ્યું છે કે નાગરિકોએ પોતાની જાતે હવે સંરક્ષણ માટે થોડા ઘણા સાધનો વસાવવા પડશે, જેમાં દરેક ઘરમાં ટ્યુબો વસાવી, સોસાયટીઓમાં તરાપા વસાવવા, પાઇપો વસાવવી, દોરડા વસાવવા. આપણે નાગરિકો સાથે સીધી વાત કરીશું. શું કહેશો વડીલ, આ જે સ્ટેટમેન્ટ આવ્યું છે સામે શું આસાન અપેક્ષાઓ હતી ને શું થઈ રહ્યું છે? આની અંદર હું એવું જ કહી શકીશ કે શીતલ મિસ્ત્રી એટલે બાળક બુદ્ધિ લાગી રહ્યું છે, અથવા તો કોઈના પર્ટિક્યુલર કહેવા પર આ સ્ટેટમેન્ટ આપી રહ્યા છે, કે જેથી કરીને જે આખા વડોદરા શહેરમાં જે માનવ સર્જિત પૂર આવ્યું છે એ કોઈ એકના માથે 200 ટોપલો ઢોળીને એને રાજીનામું અપાવીને અને પબ્લિકને મનાઈ લેવામાં આવે. જ્યારે કે આમણે જે સ્ટેટમેન્ટ હમણાં આપ્યું છે એ તદ્દન વાહિયા સ્ટેટમેન્ટ છે. આજે જ્યારે વડોદરા શહેરમાં માણસને ખાવાના ફાંફા છે તો ત્યારે એ આ ટ્યુબ વસાવવાની વાત કરે બોટ, તો ભાઈ પબ્લિકે કરવું તો શું કરે? તો પબ્લિક જો વેરો ભરે છે એ શેની માટે ભરે છે? કાલે ઉઠીને કોર્પોરેશન એવું કહી દે કે કાલથી તમારી ઘરની સાફ સફાઈ તમે કરો, પરમ દિવસે એવું કહી દે કમિશનર પોતે કે ભાઈ કે તમે હવે તમારી સુરક્ષા જાતે જોઈ લો, અમે તો રોડ પરનું જોઈશું, તમારા ઘરની સુરક્ષા, મારામારી થાય, મર્ડર થાય, બધું તમારે જાતે જોવાનું. તો કાલે ઉઠીને બધા પોતપોતાના હાથ છોડી દેશે, પોતાની જવાબદારીમાંથી હાથ ઝટકી લેશે. તો કરવું તો જવું તો કોની પાસે જવું? તો તમે અમારી પાસે જે વેરાના નામે પૈસા લો છો, રોડ ટેક્સના નામે પૈસા લો છો, જે જાત જાતના વેરા અમારા પર ઠોક્યા છે, એ વેરાનું વળતર શું? અમે ગરીબ માણસ છીએ, અમે તો ઓટો ચલાવીને ગુજારો કરીએ છીએ. તો આ લોકો જે ઓટો કહે છે લાવવાની માટે, એ કઈથી લાવીશું? અમે ઘરનું ગુજારો કેવી રીતે કરીશું? આ ઓટો ચલાવીએ છીએ તો ગુજારો કરીએ છીએ. આપીને એમને જીતાડ્યા છે અને આટલો વિશ્વાસ રાખીને કોર્પોરેશને એમને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવ્યા છે. ચેરમેન બનાવ્યા પછી આવું સ્ટેટમેન્ટ આપતા હોય તો તદ્દન હાસ્યાસ્પદ છે, તે દુઃખદ ઘટના છે. અત્યારે જ્યારે લોકો પૂરની અંદર જ્યારે લોકો ડૂબી ગયેલા ત્યારે કોઈ નેતા દેખાતા નતા, કોઈ જ નહીં, કોઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મેયર કે વોર્ડના કોઈ કોર્પોરેટર કોઈ દેખાતા નતા. હવે જ્યારે ગણપતિમાં એક દિવસ સાથે આરતી ઉતારવાનો ટાઈમ છે, તમારી ઉપર વિશ્વાસ મૂકીને મતદાન કર્યું છે. આજે હું ચાની લારી ચલાવીને દિવસ પાડું છું. હવે અઠવાડિયું તો મારે બંધ રહ્યું, પાણી ભરાઈ ગયું છે, એટલે હવે ખાવું છું. જે આ નિવેદન આવ્યું છે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું, ઘરમાં વસાઈને રાખવું પડશે, એના માટે શું કહેશો? એ તો બધી હાસ્યાસ્પદ જ છે એમનું નિવેદન. એવું બધું જોઈએ કરતા હોય તો પછી વેરોય ના લે, કશું ના લેવું જોઈએ એમને. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નિવેદન લઈને રાજકીય મોરચે તો ખળભળાટ મચે છે, નાગરિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. જે રીતે રોષનો ભોગ અગાઉ પણ પૂરની પરિસ્થિતિમાં નેતાઓ બન્યા હતા, તેવા જ આ રીતે પણ ફિરથી નેતાઓ ભોગ ન બને તે જ જોવું રહ્યું. હિરેન મોદી, સંદેશ ન્યૂઝ, વડોદરા. તો આ પરિસ્થિતિ છે અત્યારે હાલ, કારણ કે નેતાઓ એવો બફાટ કરે છે, એવી વાતો કરે છે કે જો પૂર આવે તો તમે લોકો ટ્યુબ ખરીદી લો, દોરડા સાથે રાખો. તો આ પ્રકારની વાતોથી જનતામાં અત્યારે ભારે રોષ છે.